પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે મહાકાળીનગરના શ્રમજીવી પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આઝાદીના 70 વર્ષ બાદ પણ વિકાસશીલ ગુજરાત અને સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે વડોદરા શહેર નજીક આવેલું એક નગર પાયાની સુવિધાઓ ઝંખી રહ્યું છે. શહેર નજીક સેવાસી ખાતે મહાકાળી નગર આવેલું છે, જ્યાં છેલ્લા 20 વર્ષોથી શ્રમજીવી પરિવારો રહે છે, જ્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આજે મહાકાળીનગરના રહીશો મોરચા સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બાળકો સાથે આવી પહોંચ્યા હતા અને વીજળી, શૌચાલય અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આજે તમે ક્યાં આવ્યા છો? હા, આજે તમે ક્યાં આવ્યા છો? કોણે રજૂઆત કરવા આવ્યો? કલેક્ટર ઓફિસ. સેવાસી ગ્રામ પંચાયતની હદમાં આવેલી સોસાયટી મહાકાળીનગર સોસાયટીમાંથી અમે આવીએ છીએ. અમારો પ્રશ્ન એ છે કે કલેક્ટર દ્વારા અમને યુએલસી પ્રોજેક્ટની અંદર ફાઇનલ 35 પ્લોટો ફાળવી આપેલા છે. એ પ્લોટોની અંદર આજે દેવીપૂજક સમાજ ત્યાં રહેતા હોય છે. મૂળ સમસ્યા ત્યાં છે કે આજ સુધીમાં ત્યાં 20 વર્ષથી લોકો સ્થાયી થઈને રહે છે, પણ 20 વર્ષથી ત્યાં આગળ વીજળી નથી, જાહેર શૌચાલય નથી, પીવાનું પાણી નથી, રોડ નથી કે રસ્તા નથી. આ લોકો એવા જંગલ વિસ્તારની અંદર રહે છે કે સરકાર આજ સુધી ત્યાં આગળ કોઈ તપાસ કરવા જતું નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ ત્યાં આવી જાય છે, વોટ માગે છે, વોટ લઈને જાય છે, ત્યાર પછી આ લોકો જે શ્રમિક માણસો છે એમને ત્યાં આગળ કોઈ જોવા જતું નથી. આજે દીકરીઓને ભણવું હોય તો ઠીક છે, કેવી રીતે ભણે છે તો બાજુના જ્યાં સોસાયટીઓ બંધાતી હોય ત્યાં ભણવા જતી હોય છે, એ તો ઠીક છે, મદદ થાય છે, પણ જાહેર શૌચાલય જવું હોય તો આજે ઝાડી ઝાખડામાં દીકરીઓ જાય તો કાલે ઉઠીને બળાત્કાર થાય કે કોઈ દીકરીની ઇજ્જત લીધાય, તો એ માટે સરકાર જવાબદાર રહેશે. એટલે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને જાણ કરીએ છીએ કે અમને વહેલી તકે વીજળી આપો.